અને હા ગામડામાં જાણીએ કે એના સુનાવમાં કોનો માહોલ ચાલે કોણ તાજો કોણ ભૂંડો યા હું એના ગામના મનખું સાથે વાત કરું અને યા બતાડે કે હું એની સુનાવમાં સાલી રહું હું મારી હાથે ગામના તડવી સરપંચ આ બધા ગામના મનખું ભેળા થયા છે અહીં ભૂંડીઓ પણ ભેળી થાય છે હું બુદ્ધાથી જાણવાનું વાત કરું કે હું એની દેહ દુનિયામાં સુનાવમાં ચાલી રહો છે અને અમારા ઝાબા જિલ્લામાં પણ કેવો માહોલ ચાલી રહ્યો એની વાત કરું હું નામ છે તારું કેગુ તો કેગુભાઈ હમું તમારા ગામમાં આવ્યા છે ને હમણે આવતી તેરે તારીખનું સુનાવ છે હા તો હું માહોલ ચાલી રહ્યો છે સુનાવ સારું અમારે મોદીનો ચાલી રહ્યો મોદીનો ચાલી રહ્યો તો હું આવી મોદી એવું મોદી આવી લાડી રશ્મી કઈ ના રૂપિયા બી આવી જમીનમાં બી રૂપિયા આવી રહ્યો તો

આપણ ભાઈ બીજું કંઈ નથી આપણે મતલબ ભાજપાનું મતલબ કમલના ફૂલ ઉપર આપણું મતલબ આપણું મતલબ આપણે મોદી આવી ગયો છે એમાં બધી સુવિધા આપણને મળી છે મતલબ નાનું નાના કામોનું મતલબ હરેક વાતનું મતલબ સુવિધા મળી ગઈ આ ગાડી હતું એવું નહીં મળે હા મલકા પેલકું મતલબ હતું પણ હા થોડું થોડુંક આપણું બધું ઠીક થઈ ગયું છે કઈના ટાંકા મળી ગયા છે કઈના નાનો મોટો રોડ નીકળી ગયા છે બધી વાતનું આપણ ઠીક છે પેલખા આપણને ગાડા ઘોડા નહીં ચાલતી હા મતલબ ગાડીઓ મતલબ ઘેર આવી રહ્યો છે બીજી કાંઈ આપણે કઈ વાત નથી એટલે આપણે જો હતું ત્યુત રાખવાનું એક ઘણી મોટી સમસ્યા છે ગામડે ગામ પાણીની તો તમારે ત્યાં બી પાણીનો નું કઈ થયો પાણી હાણી થઈ ગયું બધી વાત સુખ શાંતિ છે ઘણા રોડ નહીં મળે તેના રોડ બી મળી ગયા પણ આપણે ઘેર આપૂર્તિ મતલબ આપણું કામ મતલબ થઈ ગયું ટાંકા બી બની ગયા બધું નાનું મોટું કામ ચાલવા માંડી ગયું છે તમને એવું લાગે કે મોદી આવ્યો તો કઈ કામ નહીં મોદી જ કર્યું ને મતલબ મોદી મતલબ કર્યું આપણા ગામમાં મતલબ મોદી આવ્યો ગાડી સરકાર હતી એવું નહીં મળે મતલબ આ મોદી આવ્યો ને પછી બધું થોડું થોડું કામ બધું મતલબ તાજી બધું નાના મોટા ઘેરું બી બની ગયા બધી વાત ઠીક શાંતિ મળી ગયું મારી હાથે કાકરાધામ ગામનું તડવી છે

માનસિંહ ભાઈ આવતી તેર તારીખ ના લોકસભા ના ચુનાવ છે દેહ દુનિયામાં ઝાબા જિલ્લા નું ચાલી રહ્યો શું માહોલ છે માહોલ તો સરકાર મોદીની સાલી રહી એની સરકારમાં ઘણો ફાયદો અમને મળે રહ્યો ઓર હમ હંમેશા એને તો સહી રહ નહીં મોદીની સરકાર તો હમણાં દાહોતી છે તેના પેલખું બી હોય તો મને કઈની સરકારે તમારું ભલું કર્યું હોય તો મને હમ જ પડ્યું હોય ને નહીં કર્યું કોઈ ભલું નહીં કર્યું અત્યારે જે બીજેપીની સરકાર આવી ત્યારથી

તેરે તારીખના ના સુનાવ છે હું માહોલ છે બઢિયા માહોલ છે માહોલ હાહલ બળિયા છે લાભ મળી રહ્યો કમસે કમ ભાઈઓ ભી બારસો રૂપિયા મળી રહ્યા ઓર હવે મંત્રીના ના યોજના આદમીઓ ભી મળી રહ્યા ચાર હજાર રૂપિયા સબને સરકાર આપણી બીજેપી ની સરકાર આલી રહી બીજો શું કર્યો બીજી બીજેપી સરકારે બીજેપી સરકાર સબ લાઈટ નું ભી કરતે પેલી કોંગ્રેસ ની સરકાર હતી અમારા ફળિયામાં કોઈ લાઈટ નહીં હતી હા

તમને સરકારી યોજનાનો લાભ મળે હું હું મળી રહ્યો તમને પૈસા યા આપણે ધાન આલીરા રહ્યા અને પૈસા ભી 1200 ના ખાઈ રહ્યા ધાન રૂપિયા આલી કે હેવા આલીરા ધાન રૂપિયા ન લે ન લે ન લે રૂપિયા હવે યા ભાઈઓ પણ કીરી કે એના સરકારી યોજનાનો લાભ મળે મારી હાથે એના ગામનો એક જવાન પોર્યો હું નામ છે તારું તાનુભાઈ સિંગાડિયા તાનુભાઈ મોદીએ એવું શું કર્યો રામ મંદિરમાં રામ બેઠેલા તંબુમાં મંદિરમાં બેહાડ દો મોદી ફેર એટલો સુવિધા કરી દે રામ મંદિર બહાર દો હું ટીકું લગાડે અમારા હિન્દુ ધર્મ નો વિકાસ કરી રો મોદી હાઉ બધી વાતો તો હું એ ભાળી મારી હાથે એક ગામનો બાબો છે તેની પણ એક સમસ્યા છે તે સમસ્યા અમને હમળવી પડે અને સરકાર તક પહોંચાડું છે હું નામ છે બાપા તારો મારું નામ વસનો હું કેવું છે તારો હમણાં અમને હાઈડો જોવે અમને હાઈડો જોઈએ હા ગામમાં બીજી જગ્યા હાઈડા છે છે અરે બધી જગ્યા હાઈડા છે પણ મારતા ન મળે ધારતા ન મળે એમ કે તો તું શું સરકારી ફળિયામાં સુવિધા નહી મળે અને એત્રા ગામોમાં ગયા વાતો કરી લોકોના મન ભાપ્યા કે લોકો કુની તરફ છે અને કોની તરફ નહીં મળે યો અમારો વિષય નહીં મળે કે કુન કોને વોટ આલે જો સરકાર ચૂંવાનું તેનાનું કામ છે પર અમુક અમારો કામ હમું બજાવી રહ્યા અમારો ફરજ છે કે સરકાર કુની બને નહીં બને ત્યાં અમારી ઉપર નક્કી નહીં મળે પણ અમુ મતદાતાનું મન ભાળીએ મન ભાળવારો આવ્યા તો અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન દબાવજો અને શેર કરજો ભણ્યા રીતે જવાબ લાઈવ નહીં હતા